દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે અબુ બકરની ગઈકાલે દાહોદ પોલીસે છોટાઉદેપુરથી ધરપકડ કરી છે જે બાદ તેને દાહોદ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ સમગ્ર નકલી કચેરી કૌભાંડમાં પોલીસે અબુ બકરની પૂછપરછ કરી હતી ત્યારબાદ પોલીસે આરોપીના નામદાર કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં કોર્ટે કેસની ગંભીરતા જોઈને અબુબકરના બકરના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેના પગલે હવે મુખ્ય સૂત્રધાર અબુ બકરના રિમાન્ડ દરમિયાન ઘણા બધા ચોંકાવનારા ખુલાસા આ નકલી કચેરી કૌભાંડમાં થશે